Somebody new. Hello. Huh? Hi, Vachin. New mini toy to lam chorus bagni pahil pahodai show to. Minute નથી મીટર છે બરાબર બે બગીચા છે એકનો આકાર ચોરસ છે એકનો આકાર લંબચોરસ છે બરાબર હવે એમ કહે છે કે જો ચોરસ બાગ છે જે એની બાજુનું માપ એટલે કે એની ઈ બાગની બાદ લંબાઈ છે ઈ 60 મીટર છે બરાબર અને લંબચોરસ બાગ છે જે એની લંબાઈ 90 મીટર છે બરાબર ચોરસ બગીચો આપ્યો છે આપણને એમ કીધું છે કે બેયના ક્ષેત્રફળ સરખા જ છે બરોબર પછી એવું કીધું છે કે ક્ષેત્રફળ સરખા જ પણ ચોરસની લંબાઈ આપી છે 60 મીટર લંબચોરસની લંબાઈ આપી છે 90 મીટર તો લંબચોરસ ભાગની પહોળાઈ શોધવાની છે તો કયા સ્ટેપમાં દાખલો આપણે કરીશું તમને પહેલા સમજાવું છું દાખલા તરીકે આપણને પહેલા ચોરસ ભાગની બાજુનું માપ આપી દીધું છે બરોબર ચોરસનું જે બાજુનું માપ આપ્યું છે એ ઉપરથી આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય તમે આ રીતે લખી શકો કે પહેલા તમારે આપેલી માહિતી લખવી પડે કે ચોરસ ભાગની લંબાઈ કેટલી આપી છે તો કે 60 મીટર લંબાઈ આપી છે તેથી ઈ ચોરસ ભાગનું ક્ષેત્રફળ જોઈએ તો ચાલો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કોને યાદ છે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર કોને યાદ છે લંબાઈ ગુણ્યા હા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 60 ગુણ્યા 60 તો ઈ થયું 3600 મીટર સ્ક્વેર બરોબર હવે આપણને ચોરસ ભાગનું ક્ષેત્રફળ મળ્યું પણ એણે શું કીધું છે કે ચોરસ ને લંબચોરસનું ક્ષેત્રફળ તો સરખું જ છે બરોબર એટલે આપણે અહીંયા એક લાઈન લખવી પડે કે ચોરસ અને લંબચોરસ ભાગના ક્ષેત્રફળ સરખા આપેલા છે બરોબર હવે એ સરખા આપ્યા છે એટલે કે લંબચોરસનું 3600 થાય એટલે પછી હું કરવાનું કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરોબર 3600 એમ લખીએ આપણે બરોબર હવે એની આપણને ઓલી તો આપી જ દીધી છે પહોળાઈ જો બતાવું માનો કે મેં આ રીતે કર્યું અહીંયા સુધી મને મળી ગયું એટલે પછી હું લખું કે લંબચોરસ નું ક્ષેત્રફળ આપણને કીધું તું કે બાગ ચોરસ હોય કે લંબચોરસ ક્ષેત્રફળ સરખા જ છે તો ચોરસ નું 3600 થયું તો લંબચોરસ નું પણ 3600 જ થાય એટલે લખ્યું હવે અહીંયા એનું સૂત્ર જે મૂળ દાખલામાં લખતા હતા લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર 3600 હવે આમાં આપણને પહોળાઈ આપી દીધી છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 60 બરોબર 3600 તો હવે 60 ને જવા દો 3600 ના છેદમાં એટલે આ મીંડું ને મીંડું ઉડી જાય 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 36 ને બીજું મીંડું રહે એટલે 60 અહીંયા પાછા આવે નહીં 90 આપી છે પહોળાઈ સોરી હો 90 પહોળાઈ આપણને 90 આપી છે એટલે આપણે અહીંયા 90 લખવું પડશે બરોબર 90 એટલે છેદમાં આવશે 90 તો અહીંયા 9 ચોક 36 થાય એટલે અહીંયા આવશે 40 એટલે કે જે આપણને લંબચોરસ ભાગની લંબાઈ 90 કીધી ને એની પહોળાઈ પહોળાઈ આપી છે અહીંયા પહોળાઈ આપી દીધી છે આપણને અને એટલે લંબાઈ છે 90 ગુણ્યા પહોળાઈ એટલે પહોળાઈ આવી થશે બરોબર ચાલો આ દાખલો હવે હું તમને ગણેલો બતાવું છું
શું કર્યું એ તમને ખ્યાલ આવ્યો? પેલા લંબચોરસ નું આપ્યું હતું એની ઉપરથી આપણે જો ચોરસ બાગ ની લંબાઈ આપી છે 60 મીટર, એટલે ચોરસ બાગ નું અહિયાં આગળ પેલા આપણે ક્ષેત્રફળ ગોતી નાખ્યું. પછી કીધું છે કે ચોરસ ને લંબચોરસ નું ક્ષેત્રફળ સરખું જ છે, એટલે લંબચોરસ નું ક્ષેત્રફળ 3600 જ થાય. પછી પાછી એની લંબાઈ આપી દીધી છે, એટલે આ રીતે લખ્યું કે ક્ષેત્રફળ બરોબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ ની જગ્યાએ આપણે 3600 ક્ષેત્રફળ લખી નાખ્યું અહીંયા આગળ, બરોબર. પછી 90 ગુણ્યા પહોળાઈ, પહોળાઈ આમ ની આમ 90 છેદ માં ગયા એટલે 40 મીટર પહોળાઈ મળી. ખ્યાલ આવ્યો બધાને? કોઈને કઈ ન સમજાયું હોય તો પૂછી લ્યો, પછી હું તમને લખો. દેખાડો ને. હા દેખાડું. આવો દાખલો બીજો આપીશ તો તમારે ગણવો પડશે. પછી ફોટો લેવાઈ ગયો. હા ફોટો તો નહીં લેતો એ ચાલશે. ચાલો આ દાખલો જેવો હું તમને બીજો દાખલો આપું તો તમને કરતા ફાવશે. આ તમારી સામે હું રાખું છું બરોબર, અને હું તમને બીજી રકમ આપું છું કે આ જ રકમ છે, બંને ભાગ છે ચોરસ લંબચોરસ એના ક્ષેત્રફળ સરખા છે બરોબર. પછી ચોરસ બાજુનું માપ જેને 60 મીટર કીધું છે ઈ આપ માપ આપણે ફેરવી નાખીએ. માનો કે હું કરી નાખું કે 40 મીટર છે. ચાલો જે 60 મીટર છે ત્યાં હું તમને નવી રકમ આપું છું કે 40 મીટર છે, અને લંબચોરસ ભાગ છે એની લંબાઈ ઈ આપી દઉં છું 20 મીટર. ચાલો તો હવે આ દાખલો તમે કરી શકશો, કરો જોઈ. આની જેમ જ તમારે સ્ટેપ બધા કરવાના છે. ગણો છો ગર્લ્સ કોઈ મોઢે? જો જોઈ આની જેમ જ કરવાનું છે, સ્ટેપ લખતા જાવ. તો પેલા લંબાઈ લખો, આપણે એને 60 આપી છે ત્યાં આપણે કેટલી લખશું? એને 60 આપી છે ત્યાં આપણે 40 લખશું. સરસ. ચાલો પછીનું સ્ટેપ. પછી ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે આપણે 40 ગુણ્યા 40, તો કેટલા આવશે? 40 ગુણ્યા 40 કરીએ આપણે ત્યાં, એટલે કેટલા આવશે? 80. નહીં, 40 વત્તા 40 નથી કરવાના, 40 ગુણ્યા 40 કરવાના છે. 1600. હા 1600 મીટર સ્ક્વેર. વેરી ગુડ. પછી
પછી આપણે પણ આવી લાઈન લખવાની આવે કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ ને ચોરસ બાગનું ક્ષેત્રફળ ને લંબચોરસનું સરખું છે. સરખું છે એટલે લંબચોરસનું આપણે કેટલું થશે, કેટલું થશે આવ્યું આપણે 1600 આવ્યું ને, એટલે 1600 મીટર સ્ક્વેર. પછી આપણને લંબચોરસની લંબાઈ કેટલી આપી છે, 20 મીટર. તો આપણે અહીંયા આગળ આપણું આવું થઈ જાય 3600 છે, ત્યાં આપણે 1600 આવે. 1600 બરોબર 20 ગુણ્યા પહોળાઈ એમ આવે ને, પછી 20 આવી જાય છેદમાં ને કરો ભાગાકાર. કેટલો આવે છે ભાગાકાર? 1600 ભાગ્યા 20 કરવાના આવશે તમારે. બરોબર, સરસ. છેદુડે 2 8 16 એટલે 80 મીટર જવાબ આવે. બરાબર, તો આવી રીતે આપણને દાખલો ભાઈ ગણતા આવડવો જોઈશે. હા ચલો આની પછીનો જોઈએ આપણે. 8મો દાખલો છે. ચાલો આની રકમ વાંચો. તો રોલ નંબર 20. એક મીટર લંબાઈ અને 1 મીટર માં પહોળાઈ નું બારણું બેસાડેલું છે. દીવાલની લંબાઈ 4.5 મીટર અને પહોળાઈ 3.6 મીટર છે. જો દીવાલને ધોળવાની ખર્ચ દર પ્રતિ મીટર સ્ક્વેર ના મિસ હા બોલો, તો દીવાલને ધોળીવાનો ખર્ચ શોધો. હા બરાબર, હવે એક દીવાલ છે બરોબર, એને દીવાલની આપણને લંબાઈ કીધી છે 2 મીટર ને 1 મીટર ની દીવાલ છે એમાં, સોરી દીવાલ કેટલી છે, તો કે દીવાલની લંબાઈ છે 4.5 મીટર અને પહોળાઈ છે 3.6 મીટર. બરોબર, હવે એને એવું કીધું છે કે આ દીવાલની અંદર એક બારણું ફિટ કરવાનું છે. એ બારણું 2 મીટર લંબાઈ ને 1 મીટર પહોળાઈનું છે. બરોબર, હવે આ દીવાલને ધોળવાનો ખર્ચ એટલે કે દીવાલને રંગવાની છે બરોબર, કેટલો ખર્ચ છે, તો કે દર પ્રતિ મીટર સ્ક્વેર. આ બધું આ જે આવો એરિયા હોય ને, જે આખો આમાં કે આખી દીવાલનો આ બધો જે બારણાનો ભાગ છે, આ બધો આ બારણા સિવાયનો આ જે ભાગ છે બરોબર આખો, એને રંગવાનો છે. બરોબર, તો જો આવી રીતે આ ભાગને એને આવી રીતે રંગવાનો છે, બારણું રંગવાનું નથી બરોબર, એ સિવાયની આખી દીવાલ રંગવાની છે. હવે એનું ક્ષેત્રફળ થયું, ક્ષેત્રફળ થયું એટલે મીટર સ્ક્વેર માં એકમમાં આવે બરોબર. પછી દર પ્રતિ મીટર સ્ક્વેર એવું અહીંયા લખ્યું છે, એનો મતલબ 1 મીટર સ્ક્વેર માં જો રંગવું હોય તો એ 20 રૂપિયા લે. તો પેલા આપણે દિવાલનું આખી દિવાલનું ક્ષેત્રફળ ગોતવું પડે બરોબર. હવે આખી દિવાલનું ક્ષેત્રફળ તમે ગોતો એટલે તમને પેલા આખો એરિયા મળશે એની લંબાઈ ને પહોળાઈથી, પણ પછી એમાંથી તમારે લોકોએ આ બારણા જેટલો ભાગ બાદ કરી નાખવો પડે. આખી આ દિવાલની લંબાઈ અને પહોળાઈ આપી એટલે તમને જે ક્ષેત્રફળ મળે એ આખા ટોટલ એરિયાનું મળશે બરોબર, પણ એમાંથી તમારે પછી આ બારણા જેટલો ભાગ બાદ કરી નાખવો પડશે. તો પેલા દિવાલનું ક્ષેત્રફળ ગોતવું પડે, પછી બારણાનું ગોતવું પડે, પછી દિવાલમાંથી બારણાનું બાદ કરવું પડે, અને પછી જે મળે એનો ખર્ચો ગોતવો પડે. જો આપણે
જોઈએ. પેલા આપણને દિવાલની જે લંબાઈને પહોળાઈ આપી છે, બરોબર? જો અહીંયા કીધું છે કે દિવાલની લંબાઈ તો કે 4.5 મીટર, પહોળાઈ તો કે 3.6 મીટર. એટલે એની ઉપરથી દિવાલનું ક્ષેત્રફળ 4.5 × 3.6 કરીએ એટલે 16.2 મીટર² દિવાલનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે ઘરે જે દિવાલ, આખી દિવાલનું કામ કરીએ, જે ભાગમાં બારણો છે એ ભાગ નથી રગડવાનો, એટલે ટોટલ દિવાલમાંથી બારણાનું માપ કાઢી નાખવું પડે. લંબાઈ ને પહોળાઈ ઉપરથી જે ક્ષેત્રફળ મળ્યું એ આખા એરિયાનું મળ્યું છે, પણ એમાંથી દિવાલનો ભાગ છે એ બાદ કરી નાખવાનો છે. તો દિવાલનું ક્ષેત્રફળ કેમ કાઢવું? તો કે દિવાલની લંબાઈ પહોળાઈ, આ સોરી, બારણાની પણ લંબાઈ પહોળાઈ આપણને આપી જ છે. તો બારણું લંબાઈ 1, 2 અને પહોળાઈ 1 છે, એટલે એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 × 2, એટલે આવી રીતે 2 મીટર² મળે. તો 16.2 માંથી હવે જો દિવાલ ને ઢોળવાની જગ્યાનું ટોટલ ક્ષેત્રફળ કેટલું? તો કે દિવાલ માંથી બારણાનું બાદ કરી નાખો, 16.2 માંથી 2 બાદ કર્યા એટલે 14.2 આવે છે. એ બાદ બાકી આ રીતે થાય, 16.2 હોય તો એમાંથી તમારે 2 બાદ કરવાના હોય તો ઈ અહીંયા આવે બગડો. પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે, પોઈન્ટ પછી એકમ નો અંક એકમ ના અંક ની નીચે, અને પાછળની બાજુ અહીંયા 2 બાદ કરવાના છે તો એમાં પોઈન્ટ પછી કાંઈ નથી તો અહીંયા આગળ 0 આવે. અને આ રીતે બાદ બાકી થાય, અહીંયા 2 ના 2, પોઈન્ટ નો પોઈન્ટ, 6 માંથી 2 જાય 4, અહીંયા કાંઈ નથી એટલે 1 ના 1, આવી રીતે આવે 14.2 મીટર² એટલે એ 284 રૂપિયા ખર્ચ થયો, બરોબર? ચલો આ દાખલો તમે જોઈ લ્યો, સમજી લ્યો, પછી હું તમને મોકલવાની તો છું, તે લખવાની જરૂર નથી, બરોબર? આ બાદ બાકી પણ લખવી હોય તો લખી લેજો. આ તો ફોટો લઈ લો, ફોટો લઈ લો તો બધાને ઉતારી શકો. વારે આખાનો લઈ લો હવે સ્ક્રીનશોટ. લઈ લીધું, પછી હું તમને આની જેવો બીજો દાખલો આપું તો તમને આવડશે ગણતા? હા મિસ. ઓકે ચાલો લખો, હું રકમ તમને બોલું છું. પેલા દિવાલ નું માપ તમને કહી દઉં, હવે આને હું ઓલું કરી નાખું છું, એક્સ્ટ્રા બધું ઇરેઝ. દિવાલ છે તો દિવાલ નું માપ લખો 4 મીટર, એની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 4 મીટર, બરોબર? દિવાલ માટે લંબાઈ 6 મીટર, પહોળાઈ 4 મીટર, બરોબર? આ દિવાલનું માપ થયું. હવે એમાં બારણું ત્રણ મીટર લંબાઈ ને 2 મીટર પહોળાઈ, અને ખર્ચ આપણે 20 નો 20 જ રાખીએ છીએ. ચાલો સમજાણું. દિવાલ માટે 6 મીટર લંબાઈ છે, પહોળાઈ 4 મીટર છે. મિસ બારણામાં 3 મીટર લંબાઈ છે અને 2 મીટર પહોળાઈ છે, દેખાય છે કે લખું બીજી વાર?
જો બાર દીવાલ હતી એમાં 6 મીટર લંબાઈ, 4 મીટર પહોળાઈ, પછી બારણા માટે 3 મીટર લંબાઈ ને 1 જ મીટર રાખીએ, ચાલો 1 મીટર પહોળાઈ, હાલો પેલું થઈ ગયું તમારું બરોબર. અને ખર્ચ 24 રૂપિયા તે બારણું છે એમાં લંબાઈ 6 મીટર, પહોળાઈ 4 મીટર, દિવાલ છે એમાં લંબાઈ 3 મીટર, પહોળાઈ 1 મીટર. ચલો મોઢે ફટોફટ થાય આમ તો. ચલો મને આન્સર કોણ આપે છે? રોઝી મિસ બેન. સૌથી પહેલા શું કરશું? મિસ આનો જવાબ 300 આવે. કયો જવાબ? એટલે ફાઇનલ જવાબ 300 રૂપિયા ખર્ચ થાય? ના, 300 રૂપિયા તો ખર્ચ નહીં થાય. ત્રણસો ન થાવતો. પહેલું સ્ટેપ શું કર્યું તમે? પેલા દિવાલની લંબાઈ 6 મીટર, પહોળાઈ 4 મીટર લખી, એટલે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું દિવાલનું? ઓકે, દિવાલનું ક્ષેત્રફળ શું આવ્યું? 27 મીટર. દિવાલનું ક્ષેત્રફળ 24. હા બેટા, આવું કેમ કરો છો? લંબાઈ છે 6 છે, પહોળાઈ 4 છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમે 6 ગુણ્યા 4 કરો, 6 6 24. અહીંયા આ સ્ટેપ છે. અહીંયા આગળ આપણે અહીંયા એલ ગુણ્યા બી, એટલે આપણે અહીંયા કરવાનું છે 6 ગુણ્યા 4, 24 મીટર સ્ક્વેર બરોબર. ચાલો પછી આપણે બારણાનું લખવાનું કે બારણાની લંબાઈ 3 મીટર, પહોળાઈ 1 મીટર, એટલે બારણાનું ક્ષેત્રફળ આપણી માટે શું થશે? 3 ગુણ્યા 1, એટલે 3 મીટર સ્ક્વેર. પછી આપણે શું લખવાનું છે? તો કે બારણાની જગ્યા છોડી દેવાની છે, એટલે આ સ્ટેપમાં આપણે આવશે દિવાલની જગ્યાનું ક્ષેત્રફળ. આ જ રીતે બધું લખશું, ખાલી આંકડામાં આપણે શું થશે અહીં બાદબાકીમાં 24 ઓછા 3, એટલે આપણે થઈ જશે ઈ 21. ચાલો પછી હવે 21 ગુણ્યા શું કરશું? મને કયો ફાઈનલ આન્સર? ચાલો આપણે અહીંયા શું મારે ગુણાશે? હે તું બોલ છી કટકા પર. હા બરોબર, 420 બરોબર છે. હા કેમ કે 20 ગુણ્યા 21 કરશું આપણે, એટલે
એકવી ગુણ્યા 20, એકવી દુ 42, ને મીંડું આપ ચડાવી દો એટલે એ 420 રૂપિયા જવાબ આવશે. ફાઇનલ જવાબ 420 રૂપિયા ખર્ચ થશે. બરોબર. ચાલો હવે એની પછીનો દાખલો જોઈએ. પછી હજી છેલ્લે ટાઈમ રહેશે તો પાછા હું તમને ગણવા આપીશ. સમજી લીધા છે? બરોબર. હવે આપણે લાસ્ટ આ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે જોઈએ છીએ. ચાલો રકમ વાંચો. રોલ નંબર કોણ વાંચશે? રકમ આ મિસ વાંચો. રોલ 25. હા વાંચો. 25 વાંચો. એક તાર લંબચોરસ આકારમાં વળેલો છે, જેની લંબાઈ 40 સેમી અને પહોળાઈ 22 સેમી છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વળવામાં વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ કેટલું થશે? કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો. હવે એક તાર છે, બરોબર. તાર એકનો એક જ છે એટલે ઈ તાર જે છે એની લંબાઈ ને પહોળાઈ તો સરખી જ હોવાની છે, બરોબર. પણ આમ સરખી છે પણ આપણે એનો આકાર ફેરવી નાખીએ તો એની લંબાઈ પહોળાઈમાં ફેર પડે. દાખલા તરીકે જુઓ તમે કે કોઈ તારને મેં આવી રીતે પેલા લંબચોરસ આકાર આપેલો છે તો એની લંબાઈ ને પહોળાઈ અલગ થાય. પછી પાછો હું એને આવી રીતે ચોરસ આકાર આપું તો બાજુના માપ ફરી જશે ને, બરોબર. વસ્તુ એની એ જ છે. માનો કે મારી પાસે દોરડું છે, આટલી દોરડું છે મારી પાસે આવી રીતે 3 મીટર નું છે ટોટલ. માનો કે આ 3 મીટર નું મારી પાસે કોઈ આવું દોરડું છે, બરોબર. હવે એ દોરડું 3 મીટર નું 3 મીટર જ છે પણ એને જો હું લંબચોરસ આકાર આપીશ આવી રીતે, જો અહીંયા જે છે આ એવો લંબચોરસ આકાર આપીશ તો લંબાઈ પહોળાઈ અલગ થશે, ને ચોરસ આકારમાં આપીશ તો પણ એની લંબાઈ પહોળાઈ અલગ થશે, બરોબર. એને આપણને એવું કીધું છે કે તમે એ દોરડાને આપણને શું આપ્યું છે? એક તાર આપ્યો છે તો એ તાર છે એને પેલા લંબચોરસ આકારમાં વાળ્યો છે ત્યારે એની લંબાઈ 40 અને પહોળાઈ 22 છે, બરોબર. તો ત્યારે પેલા કેટલું કયા આકારનું કેટલું ક્ષેત્રફળ એ અલગ અલગ થાય. જો લંબચોરસ આકાર છે તો એનું ક્ષેત્રફળ એટલે કે અંદરની જગ્યા છે એનું માપ જુદું છે, અને ચોરસ આકારમાં અંદરની જગ્યા છે તો એનો પણ માપ જુદું છે. બે જુદો જુદો એરિયા આવરે છે, બરોબર. બે વખત એનો માપ છે પણ ઘટી જાય. જો અહીંયા જે છે અહીંયા હતી જે આ એની પહોળાઈ અહીંયા છે એ અલગ થઈ જશે, બરોબર. તો એ આપણે જોવાનું છે કે કયા આકારમાં કેટલી આવે છે. તો સૌથી પહેલું કામ એનું જે ટોટલ છે એની લંબાઈ છે એ તો સરખી જ છે, એ તો એટલું જ છે એટલે કે એની પરિમિતિ છે એ કોઈ પણ આકારમાં ફરશે નહીં. જોઈએ આપણે. જો એને કીધું છે કે લંબચોરસ આકાર જ્યારે છે ત્યારે એની લંબાઈ 40 અને પહોળાઈ 22 છે. જો અહીંયા જો લંબચોરસ આકાર છે ત્યારે એની લંબાઈ 40 ને પહોળાઈ 22 છે એટલે ત્યારે એની પરિમિતિ, પરિમિતિ એટલે ટોટલી કેટલો એનો બધી બાજુનો સરવાળો કેટલો થાય છે એ આપણે ગોતી લીધું કે લંબાઈ વત્તા પહોળાઈ 40 વત્તા 22 અને એ છે આપણને 124 સેમી એની પરિમિતિ મળી. હવે તમારી પાસે જે તાર છે એ એનો એક જ સરખો જ છે, તમારે ખાલી એનો આકાર ફેરવવાનો છે. મને કહો કે 3 મીટર તાર આપ્યો તે રાખવાનો તો મારે 3 મીટર જ છે, મારે કાંઈ એને જોડવાનો કે કાપવાનો નથી, ખાલી મારે એના શેપ જુદો કરવાનો છે, લંબચોરસ માંથી ચોરસ કરવાનો છે, બરોબર. તો એની પરિમિતિ એટલે કે એ જે 3 મીટર નો 3 મીટર જ રહેવાનો છે તો એ પરિમિતિ છે એ તો એની મારે સરખી જ રહેવાની છે. તો હું એને લંબચોરસ આકારમાંથી
ચોરસ આકારમાં ઢાળું તો પણ એની પરિમિતિ તો સરખી જ રહેશે. અહીંયા લખ્યું છે કે તારને ચોરસ આકારમાં હોય તો પણ પરિમિતિ તો 124 જ રહેશે. એટલે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ થાય ત્યાં એનું એ આપણે અહીંયા કીધું કે ભાઈ અહીંયા બતાવ્યું કે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈમાં મૂકી દીધું કે 124 છે એની પરિમિતિ મૂકી 4 ગુણ્યા લંબાઈ પર ચોગડો છેદમાં જાય એટલે લંબાઈ મળી ગઈ 31 સેમી. બરોબર. હવે એને કીધું હતું કે કયા આકારમાં એનું ક્ષેત્રફળ વધારે થાય. બરોબર. ક્ષેત્રફળ ગોતવા માટે પહેલા મારે લંબાઈ ગોતવી જ પડે એટલે આપણે આ રીતે લંબાઈ પરિમિતિ સરખી થાય પરિમિતિ ઉપરથી લંબાઈ ગોતી. બરોબર. હવે જો ચોરસ લંબચોરસ આકાર હતું ત્યારે એને માપ આપ્યું હતું 40 ને 22, ઈ ઉપરથી એનું ક્ષેત્રફળ ગોતી નાખ્યું કે 880 સેમી સ્ક્વેર થાય. પછી ચોરસ આકારમાં લંબાઈ કેટલી થતી હતી તો કે 31. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 31 ગુણ્યા 31 તો 961 સેમી સ્ક્વેર. તો કયા આકારમાં એનું ક્ષેત્રફળ વધારે થયું બોલો જોઈ, લંબચોરસમાં વધારે થયું કે ચોરસમાં વધારે થયું? કયા આકારમાં ક્ષેત્રફળ વધારે થયું? મિસ ચોરસમાં. હા સરસ, ચોરસ આકારમાં એનું ક્ષેત્રફળ વધારે થયું. બરોબર. સમજાણો આ દાખલો તમને? હા મિસ. ઓકે, હવે આવો એક રકમ હું તમને આપું છું અને તમારે એનો ગણીને રાખજો આન્સર. બરાબર. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ. બરાબર. આપણે અહીંયા લંબચોરસ આકારમાં બરાબર, પણ એની લંબાઈ અને પહોળાઈ જે છે એ હું તમને બદલી નાખું છું. બરોબર. ને તમારે બીજી વાર દાખલો ગણવાનો રહેશે. દાખલા તરીકે અહીંયા આગળ નવું માપ હું તમને આપું છું, એમાં લંબાઈ કરી નાખું છું હું 20 સેમી અને પહોળાઈ કરી નાખું છું હું 16 સેમી. ચાલો લખી લે, લંબાઈ છે એ તમારી 20 સેમી અને પહોળાઈ છે એ 16 સેમી. બરોબર. આવો લંબચોરસ આકાર છે અને એને તમારે પાછો પરિમિતિ પહેલા ગોતવાની, પછી તમારે એને એની ઉપરથી ચોરસની લંબાઈ ગોતવાની, પછી બે ક્ષેત્રફળ ગોતવાના, પછી કહેવાનું કે કયા આકારમાં વધારે છે. માપ તમને યાદ રહેશે ને 20 સેમી ને 16 સેમી લખી દે. મિસ લખી લીધું. આનો જવાબ હું તમારી પાસે નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ. બરોબર. ઓકે, આપણો પૂરો કરીએ છીએ. બરોબર. આ દાખલા જે આજે 3 દાખલા આપણે કર્યા એ તમે ફેરબુકમાં લખી લેજો અને એક્સ્ટ્રા યાદ હોય તો એ પણ એક્સ્ટ્રા લખી લેજો. બરોબર. શું કહે છે? બરાબર. ઓકે.